લોકસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોનું જો માનીએ તો જામનગર બેઠક પરથી પૂર્વ સાંસદ વિક્રમ માડમ ચૂંટણી લડી શકે છે. જો હાર્દિક પટેલ જામનગર બેઠક પરથી નહીં લડે તો વિક્રમ માડમને ટિકિટ અપાઈ શકે છે. હાર્દિક પટેલની કાયદાકીય ગૂંચ જોતા કોંગ્રેસે વ્યૂ બદલ્યો છે. હાર્દિકનો કેસ કોર્ટમાં હોવાથી કોંગ્રેસે પ્લાન બી બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિક્રમ માડમ અગાઉ બે વખત જામનગરથી ચૂંટાઈ આવ્યા છે. મહત્વનું છે, હાર્દિક પટેલનું નામ સૌથી વધુ ચર્ચામાં જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી હતું, પરંતુ સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી છે કે હાર્દિકનો કેસ કોર્ટમાં હોવાથી કોંગ્રેસે પ્લાન બી અપનાવ્યો છે. એટલે કે કોંગ્રેસ હવે વિક્રમ માડમને ટિકિટ આપી શકે છે જામનગર બેઠક પરથી, કારણ કે ભાજપમાંથી પૂનમ માડમનું નામ સામે છે, રીવાબા જાડેજાનું નામ સામે આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ હવે હાર્દિકનો કેસ કોર્ટમાં હોવાથી વિક્રમ માડમને ચૂંટણી લડાવી શકે છે.